દ્વારકામાં મહારાસ યોજાયો હતો, જ્યાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. 37,000થી વધુ અહિરાણીઓ પારંપરિક પોશાકમાં મહારાસમાં રાસ રમ્યા હતા. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. અહિરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો રાસ રમવા દ્વારકા પધારી હતી. એક સાથે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37,000 આહિરાણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી હતી. ગ્રાઉન્ડની વચ્ચે ધર્મધજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો છે. પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચૂંદડી અને ગળામાં સોનાના ઘરેણા પહેરી 37,000થી વધુ આહિરાણીઓનું એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણનું ગોપીઓ સંઘ વ્રજરાસ જગવિખ્યાત છે, તેમજ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ અને બાણાસુરની પુત્રી ઉષારાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ. આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહિરાણીઓ સાથે શ્રીકૃષ્ણ રાસ રમવા ઢોલી રૂપે આવ્યા હતા. તેની સ્મૃતિ રૂપે આ મહારાસ યોજવામાં આવ્યો હતો. આહિરાણી મહારાસ યોજવા માટેની શરૂઆત થઈ અને સોશિયલ મીડિયા થકી બહેનો જોડાતા ગયા. તેમાં શરૂઆતમાં જામનગર, દ્વારકા અને જૂનાગઢ જિલ્લાની 56 જેટલી બહેનો જોડાઈ હતી. તે બાદ તેમનું ABAMS નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દ્વારકા ખાતે 16,108 આહિરાણીઓનો મહારાસ યોજવામાં આવે અને તે માટે ગુજરાતના તમામ જિલ્લાને જોડવાનું કામ શરૂ કર્યું. દરેક જિલ્લાના વોટ્સએપ ગ્રુપ બનાવી જિલ્લાને જોડવામાં આવ્યા અને દરેક જિલ્લાએ દરેક તાલુકાનું ગ્રુપ બનાવી ગામડાની આહિરાણી બહેનોને મહારાસમાં જોડાવવા માટે કાર્ય કર્યું હતું. આમ ધીરે ધીરે કરતાં ગુજરાતના 24 જિલ્લાની બહેનોએ મહારાસ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મહારાસના આયોજન માટે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. હાલમાં તેની કામગીરી મહારાસ પૂરતી છે. સોશિયલ મીડિયા થકી આ સંગઠનમાં વિશ્વભરમાંથી આહિર બહેનો જોડાઈ છે. 8 બહેનોથી શરૂ થયેલું આ સંગઠન ધીરે ધીરે 37,000 બહેનો સુધી પહોંચી ગયું છે. આ સંગઠનમાં કોઈ વ્યક્તિને કોઈ પણ હોદ્દો આપવામાં આવ્યો નથી. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના અધ્યક્ષ સ્થાને ભગવાન શ્રીકૃષ્ણને રાખવામાં આવ્યા છે. નમસ્કાર.